મદદનીશ ઇજનેરને નેસવાડના સરપંચ પાસે પેપર બ્લોક નાખ્યાના એમબી લખવાના રૂપિયા 6000 ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપી લીધા હતા. કોગા તાલુકાના નેસવાડ ગામમાં કોગા તાલુકા પંચાયત દ્વારા પેપર બ્લોક નાખવામાં આવ્યા હતા. નેસવાડ ગામના સરપંચ ચંદુભાઈ શામજીભાઈ ડાપી પાસે કોગા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર વિનય ચંદ્ર નટવરલાલ ગાંગડિયાએ પેપર બ્લોકના કામની એમબી લખવાના રૂપિયા 6000 ની માંગણી કરતા સરપંચ ચંદુભાઈ ડાપીએ ભાવનગર એસીબીના પીઆઈ એકે પરમારને ફરિયાદ કરી હતી. ભાવનગર એસીબી પીઆઈ પરમારે એક છટકું ગોઠવીને નેસવડના સરપંચ ચંદુભાઈ ડાપીને અદ્રશ્ય પાવડરવાળી ચલણી નોટો આપી પંચો સાથે અધિક મદદનીશ ઇજનેરને આપવા મોકલ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી નેસોડ ગામના સરપંચ ચંદુભાઈ સામજીભાઈ ના હોય ગઈકાલે અમારી ફરિયાદ કરેલી કે ઘોઘા તાલુકાના અંબઈ વીએન ગામડિયાના પેવર બ્લોકના કામો કરેલા તેના એમબી લખવાના રૂપિયા 6000 માંગે છે. જે સંબંધે ફરિયાદ આધારે આજે લાખનું છટકું ગોઠવવામાં આવ્યું, જેમાં સેન્ટ્રલ સોર્ટ પાસે લાખની રકમની માંગણી કરતાં ઝડપાઈ ગયેલ છે, જેની કાર્યવાહી ચાલુ છે. ના, એક વીએન ગાંગડિયા અમાઈ પકડાયેલ છે, તેણે જ માંગણી કરેલ હતી. પૈસા સાથે પકડી પાડેલ છે, રૂપિયા 6000. ચંદુભાઈ શ્યામજીભાઈ ડાભી ગામ નેસવડ, હાલમાં 3 વર્ષથી સરપંચ સૌ પ્રજા સેવા બજાવું છું. મેં અમારા ગામમાં વિકાસના કામ પ્યોર બ્લોકનું કામ કરેલું છે 3,26,000નું. તેમાં આ અંબઈ તાલુકા પંચાયતના અંબઈ એની જવાબદારી આવે છે એમબી લખવાની. એમબી લખે તો જ તે આપણે પૂરું બિલ મળે. તો એની 6000 રૂપિયાની રિશ્વતની માગણી કરેલી હતી. તો 6000 રૂપિયા મેં અહીંયા આવીને એસીબી ભાવનગર એસીબીમાં પહેલાં ફરિયાદ દાખલ કરીને આજ સવારે 11 વાગે એમને પૈસે આપ્યા અને એસીબીને જપ્તા કરી આપ્યા. નેસવડના સરપંચ ચંદુભાઈ ડાભીએ બાગાવાડી રોડ પર ઘોઘા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર વિનયચંદ્ર ગાંગડિયાને લાંચના રૂપિયા 6000 આપતા વિનયચંદ્ર ગાંગડિયાએ લાંચના રૂપિયા સ્વીકારતા એસીબી પીઆઈ એકે પરમારે તેને રંગે હાથ ઝડપી લીધા છે.